વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11નું ઇંગ્લિશનું સામાન્ય પ્રવાહ અને જનરલ સ્ટ્રીમ બંનેનું પેપર, જુલાઈનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ કે જે યુનિટ ટેસ્ટની અંદર પૂછાયેલું છે. જો સૌપ્રથમ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ એટલે સેન્ટન્સ એ ખરા છે કે ખોટા એ કહો, તો એમાં આપણે જોઈએ છીએ કે ગર્લ્સ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન, છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય છે એને હંમેશા શ્રેષ્ઠ સાથીદાર રહી છે. તો આ સ્ટેટમેન્ટ છે એ ટ્રુ છે, એટલે ખરું છે, આ વિધાન ખરું છે. પછી અરુણિમા સિંહા વોઝ એન ઇન્ટરનેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, એ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. એ નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી, રાષ્ટ્રકક્ષાની, એટલે ફોલ્સ છે. નંબર થ્રીની અંદર સ્વપ એટલે ચેન્જ કરવું, બદલવું થાય, સ્વપનો મીનિંગ થાય ચેન્જ. ઓકે, ત્યાર પછી બિલ એટલે ચાંચ થાય, બીક થાય, શું થાય, બિલ એટલે ચાંચ, બીક. નંબર ફાઇવમાં જો વી વર્ક હાર્ડ સો દેટ વી કેન ગેટ ગુડ માર્ક્સ, સો દેટ એટલે જેથી કરીને આવે, એટલે એનો મિનિંગ થાય એક્સપ્રેસિંગ પર્પઝ, એટલે હેતુ દર્શાવે છે. અને આઈ વુડ લાઇક ટુ પ્લે આઈધર ક્રિકેટ ઓર ફૂટબોલ છે એ બતાવે છે, એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઈસ. પછી ક્વેશ્ચન નંબર સેવન છે, વોટ ઇઝ ધ લોકલ નેમ ઓફ ધ માઉન્ટ એવરેસ્ટ, તો ધ લોકલ નેમ ઓફ માઉન્ટ એવરેસ્ટ એ સાગરમાથા છે. શું છે? સાગરમાથા, એ ફર્સ્ટ લાઇનની અંદર આપેલું છે, સાગરમાથા. નંબર એઇટ છે, હાઉ વોઝ ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક, એટલે ટોચ ઉપરનો છેલ્લો રસ્તો કેવો હતો, તો ઇટ વોઝ ડેન્જરસ, એટલે જોખમકારક હતો. કેવો હતો? ઇટ વોઝ વેરી ડેન્જરસ. પછી નંબર નાઇન છે, વોટ વર ધ કબ્સ ડુઈંગ, એટલે બચ્ચાઓ શું કરી રહ્યા હતા, તો દેવર પ્લેઇંગ, એટલે તેઓ રમી રહ્યા હતા. શું કરી રહ્યા હતા? તેવર પ્લેઇંગ, એટલે તેઓ રમી રહ્યા હતા. પછી નંબર ટેન છે, વોટ ડીડ ધ કબ્સ લુક લાઈક, એટલે બચ્ચાઓ કેવા દેખાતા હતા, તો દેવર બ્યુટિફુલ, એટલે તેઓ સુંદર દેખાતા હતા. કેવા દેખાતા હતા? તેવર બ્યુટિફુલ, એટલે સુંદર. નંબર ઇલેવન છે કે વિચ થિંગ્સ આર યુઝ બાય ધ ઇન્ડસ્ટ્રી ટુ મેક ધ પ્રોડક્ટ્સ, તો સેકન્ડ લાઇનની અંદર છે, This industry uses solidification of polymers, powders and other raw materials guided by designs drawn on ordinary computers. Okay, તો સેકન્ડ લાઇન અને થર્ડ લાઇનની અંદર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ પોસિબલ ફોર હ્યુમન બિંગ્સ, એટલે માનવજાત માટે શું શક્ય બનશે, તો ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બિંગ્સ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર, એટલે પદાર્થના ગુણધર્મો પણ બદલી શકશે. ઓકે, ત્યાર પછી આવશે ક્વેશ્ચન નંબર થર્ટીન નંબરમાં છે, વિચ ટાઈપ્સ ઓફ ફ્લેમિંગોઝ આર ફાઉન્ડ ઇન ગુજરાત, તો થર્ટીનની અંદર છે, લેસર ફ્લેમિંગોઝ આર ફાઉન્ડ ઇન ગુજરાત. ફર્સ્ટ લાઇનમાં આપેલું છે, લેસર ફ્લેમિંગોઝ આર ફાઉન્ડ ઇન ગુજરાત આવશે. ઓકે, ત્યાર પછી સેકન્ડ છે, હાઉ ડઝ લેસર ફ્લેમિંગોઝ બિલ ડિફર ફ્રોમ ગ્રેટર ફ્લેમિંગો, લેસર ફ્લેમિંગોની ચાંચ ગ્રેટર ફ્લેમિંગો કરતાં કેવી રીતે જુદી પડે છે. ફોર્ટીનની અંદર જો, એમાં ચોથી લીટીમાં છે કે લેસર ફ્લેમિંગો હેવ ડીપ રેડ બિલ, એટલે લેસર ફ્લેમિંગોની મોટી ઊંડી ચાંચ હોય છે, ટીપ વિથ બ્લેક, અને બ્લેક રંગને ટોચ હોય છે. વેર ઇઝ ધ બિલ ઓફ ધ ગ્રેટર ફ્લેમિંગો ઇઝ લાઇટ પિંક ટીપ વિથ બ્લેક, જ્યારે મોટા ફ્લેમિંગોની ચાંચ છે લાઇટ પિંક કલરની હોય છે અને ટોચ ઉપર બ્લેક હોય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ લેસર ફ્લેમિંગો હેઝ ડેશ લેગ્સ એન્ડ ફેધર્સ, એના પગ અને પીંછા કેવા હોય છે, તો થર્ડ લાઇનમાં છે, ધ લેસર ફ્લેમિંગો હેઝ શોર્ટર એન્ડ ડાર્કર પિંક દેન ગ્રેટર ફ્લેમિંગો, ધ નેક એન્ડ લોંગ લેગ્સ, ફરીથી ધ નેક એન્ડ લોંગ લેગ્સ, અ બેન્ટ બિલ એન્ડ અ લાર્જ બોડી, શોર્ટર એન્ડ ડાર્કર પિંક દેન ગ્રેટર ફ્લેમિંગો, સેકન્ડ અને થર્ડ લાઇનમાં છે એનો આન્સર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ લેસર નંબર ફોર્ટીન જે છે, ફોર્ટીન બરાબર એ આવી ગયો, ફિફ્ટીન અને સિક્સટીન, વોટ ઇઝ ધ સ્પેશિયાલિટી ઓફ પેંગ્વિન, તો સિક્સટીનમાં એમ આવે કે ઇટ ડઝન્ટ ફ્લાય, એટલે તે ઉડી શકતો નથી. ઇટ ડઝન્ટ ફ્લાય, ફર્સ્ટ લાઇનમાં જ આપેલું છે આન્સર, ઇટ ડઝન્ટ
ફ્લાય. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ કેન પેંગ્વિન નોટ ટોલરેટ, તે શું સહન કરી શકતો નથી? તો ધ પેંગ્વિન કેન નોટ ટોલરેટ ફ્રીઝિંગ કોલ્ડ. સેકન્ડ લાઇનમાં છે ફ્રીઝિંગ કોલ્ડ, એટલે કડકડતી ઠંડી સહન કરી શકતો નથી. પછી નંબર 18 છે, વાય ડોન્ટ પેંગ્વિન્સ શિફ્ટ હિયર, શા માટે પેંગ્વિન અહીંયા શિફ્ટ થતા નથી? તો લાસ્ટ થ્રુ લાઇનમાં જો, તે ડોન્ટ શિફ્ટ હિયર, આઈ સપોઝ દે શુડન્ટ એઝ દે આર સેફ અવે ફ્રોમ અસ, કારણ કે માણસથી સલામત છે જો દૂર રહે તો. પછી નંબર 19 જો, પ્રિશા ઇઝ ફોન્ડ ઓફ રીડિંગ, ઇઝનું વોચ કરવાનું છે, એટલે પ્રિશા વોઝ ફોન્ડ ઓફ રીડિંગ. શી હેઝનું હેડ કરવાનું છે, શી હેડ રેડ મેની બુક્સ. શી ડઝ નોટનું ડીડ નોટ કરી દેવાનું છે, કે શી ડીડ નોટ ગીવ એની બુક ટુ એની વન. ઇઝનું વોચ આપેલું છે, એમ હેઝનું હેડ કરી દેવાનું અને ડઝ નોટનું ડીડ નોટ કરવાનું. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ, થેન્ક યુ વેરી મચ.